ભેસ્તાન પોલીસે કંડક્ટર સહિત 3ની ધરપકડ કરી છે. પાકેટ ચોરી મુદ્દે કંડક્ટરની કેશિયર સાથે બબાલ થઈ હતી. ભેસ્તાન બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડના મામલે ભેસ્તાન પોલીસે કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતા કંડક્ટર સહિત 3ની ધરપકડ કરી છે. ભેસ્તાન બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડના મામલે ભેસ્તાન પોલીસે કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતા કંડક્ટર સહિત 3ની ધરપકડ કરી છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી કર્મચારીનું પાકીટ અને 20,000ની રોકડની ચોરી થઈ અને આ બાબતે બીઆરટીએસના કેશિયર સીસીટીવી કેમેરા ચેક કરવાની ના પાડી હતી. આથી કંડક્ટરે તેના પર ચોરીની શંકા કરી ઝઘડો કર્યો હતો. 17 જૂને કંડક્ટરે તેના 2 સાગરીતોને બોલાવીને બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને ત્યાંથી પસાર થતી એક બસના કાચ તોડફોડ કર્યા હતા, જેમાં 95,000નું નુકસાન કર્યું હતું. જેના આધારે પોલીસે ગુનો નોંધી કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતા કંડક્ટર આશિફ રહેમાન પિંજારી, નાસિર આમીર પઠાણ અને શાકિબ મોસિન અંસારીને ધરપકડ કરી છે. આરોપી આસિફ 1.5 વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ કંડક્ટર છે. કેમેરા ચેક કરવા મુદ્દે ઝઘડ્યા હતા. પોલીસે જણાવ્યું કે રાત્રિના તોડફોડની ઘટના બની તેમાં 2 કલાક પહેલાં કંડક્ટરનું પાકીટ અને રૂપિયાની ચોરી થઈ હતી. જેતી વખતે આરોપીએ કેશિયરને વાત કરી ન હતી. જ્યારે તોડફોડ કરી પોલીસના હાથે પકડાયો ત્યારે તેણે રૂપિયાની ચોરી બાબતેનું રટણ કર્યું હતું. આ મામલે બીઆરટીએસ બસ સ્ટેન્ડના કેશિયરે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ આપી હતી.